જમ્મુ કાશ્મીરના કુલગામ 6 અને 7 જુલાઈના રોજ મુદરગામ અને ચિનીગામ ફિસલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં સુરક્ષા દળોએ 6 આતંકીઓને ઠાર કર્યા હતા, 2 જવાનો પણ શહીદ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદીન સાથે સંકળાયેલા હતા. તેમાંથી એક પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનનો સ્થાનિક કમાન્ડર હતો. એન્કાઉન્ટર બાદ સેનાના સર્ચિંગનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં એક ઘરની અંદર લાકડાનું કબાટ દેખાય છે. કબાટની પાછળ કેટલાક ડ્રોઅર્સ છે, જેને ખસેડવામાં આવે ત્યારે એક સાંકડો માર્ગ દેખાય છે. આ રસ્તો બંકલ તરફ જાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ચિનીગામ ફ્રિસલ વિસ્તારમાં માર્યા ગયેલા 6 માંથી 4 આતંકીઓ આ બંકરમાં છુપાઈ જતા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.